સમાચારમાં આજે સીરિયાની સીમા પર તુર્કી સૈન્યને લડત આપવા કુર્દોએ બદલી રણનીતિ. ગૃહયુદ્ધથી પરેશાન સીરિયામાં લડાઈના મોરચા બદલાયા. તુર્કી સેના સામે લડવા કુર્દોએ સીરિયાની સેના સાથે હાથ મિલાવ્યા. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કલ્પના શાહ. સીરિયામાં નવા સૈન્ય સંઘર્ષ સિવાય કાર્યક્રમમાં આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં કેમ મહત્વપૂર્ણ છે રાજ્યમાં બની રહેલા 3 ઐતિહાસિક સ્મારકો. કાશ્મીરમાં ફરી ફોન સેવા શરૂ, પરંતુ ઘાટીના અમુક વિસ્તારમાં હજુ પણ ઇન્ટરનેટ સેવા પ્રભાવિત. અને બીબીસીના ખજાનામાં આજે વાત કરીશું એ વ્યક્તિની જેમણે બુમરેંગને ઓલિમ્પિકમાં સમાવવાનો કર્યો હતો પ્રયાસ. આના સિવાય બીજું પણ ઘણું બીબીસી સમાચારમાં. બુલેટિનની શરૂઆત કરીએ સીરિયા, તુર્કી અને કુર્દો વચ્ચેના સંઘર્ષના અહેવાલથી. સીરિયામાં રહેતા કુર્દોએ કહ્યું છે કે સીરિયામાં તુર્કીના હુમલાને અટકાવવા માટે સીરિયા તેનું સૈન્ય મોકલવા માટે સહમત થયું છે. આ પહેલાં સીરિયાના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે ઉત્તરમાં સરકારી સૈન્યને તૈનાત કરાઈ રહ્યું છે. પરિસ્થિતિઓ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની લીલી ઝંડી મળ્યા પછી તુર્કીના રાષ્ટ્રપતિ છે ગત સપ્તાહે કરેલા આદેશ બાદ આ હુમલાઓ શરૂ થઈ ગયા છે. અને જો વાત કરવામાં આવે ઉત્તર સીરિયા અને તેની આસપાસનો જે વિસ્તાર છે, કુર્દોની આગેવાનીવાળો આ જે વિસ્તાર છે ત્યાં સીરિયન ડેમોક્રેટિક ફોર્સીસનું નિયંત્રણ છે. અહીં કુર્દ લડાકુઓ અમેરિકાના મુખ્ય સહયોગી હતા. અમેરિકાએ પોતાના દળ હટાવી લીધા બાદ તુર્કીએ અહીં મોટા પ્રમાણમાં હુમલો કર્યો છે, જેમાં મોટી સંખ્યામાં લડાકુઓ અને સામાન્ય નાગરિકોના પણ મૃત્યુ થયા છે. અને હાલ તો કુર્દ અમેરિકા પર વિશ્વાસઘાતનો આરોપ લગાવી રહ્યા છે. આજે તુર્કીના આક્રમણનો સામનો કરી રહેલા ફ્રન્ટ લાઇન્સ પર સીરિયાની સેના ઇસ્સામાં ગઈ હોવાનું જાણવા મળ્યું છે. લોકો આ લડાઈમાંથી ભાગી છૂટવા માટે મથામણ કરી રહ્યા છે, ત્યારે આવી સ્થિતિ માનવતાવાદી કટોકટીની છે. યુએનનું કહેવું છે કે આશરે 1,00,000 લોકો છે વિસ્થાપિત થયા છે, તેમાં કથિત ઇસ્લામિક સ્ટેટના લડાકુઓ પણ અને તેમના પરિવારજનો પણ છે, જેમણે કુર્દ રક્ષિત કેમ્પમાં શરણ લીધી હતી. માત્ર પરિવારો જ નહીં, પરંતુ જેલમાં બંધ આઈએસ લડાકુઓ પણ પલાયન કરી રહ્યા છે, જેમના પર તુર્કી સૈન્ય બોમ્બમારો કરી રહ્યું છે. ઉત્તરી સીરિયામાં કેટલાય લોકો હજુ પણ કેમ્પમાં શરણ લઈને જીવન વિતાવી રહ્યા છે, જેમાં કેટલાક બાળકો છે. આ બાળકોમાં લંડનથી અહીં લવાયેલા 3 અનાથ બાળકો પણ છે. જોઈએ આ અંગેનો ખાસ અહેવાલ. વાર્ડની પેલેપાર મુસ્લિમ શાસક એટલે કે ખિલાફતને કારણે ખોવાયેલા બાળકો છે. આ તુર્કી તરફી હુમલા પહેલાના અઠવાડિયાનું દ્રશ્ય હતું. આ બધા અનાથ છે. તેમના માતા પિતા આઈએસ માટે લડતા મૃત્યુ પામ્યા હતા. અહીં અમે અમીરાને મળ્યા, એક નાની છોકરી કે જે લગભગ ભૂલી ગઈ છે કે તે કોણ હતી. જ્યારે અમીરા માત્ર 5 વર્ષની હતી ત્યારે બ્રિટનથી અહીં લવાઈ હતી, પણ તેના જીવન સાથે જોડાયેલી સુંદર પળો તેને યાદ છે. હું પાર્કમાં જતી હતી, ફનફેર અને હોટેલમાં પણ જતી હતી. આ બાળકો માટેની જગ્યા નથી, તેમને બચાવવાની જરૂર છે અને ઘણા બીમાર અથવા ઘાયલ છે. અમીરાની બહેન હેબા 8 વર્ષની છે. તેના શરીર પર અકલ્પનીય ઘાના નિશાન છે. તેનું વર્ણન ખૂબ જ પીડાદાયક છે. બાગુઝમાં ખિલાફતને કારણે માનસિક ઘાવ વધારે ને વધારે ઊંડા થઈ રહ્યા છે. બાગુઝમાં આઈએસના શસ્ત્રોના ઠેકાણા ઉપર સંયુક્ત કાર્યવાહીમાં બોમ્બમારો કરાયો ત્યારે સેંકડોના મોત નિપજ્યા હતા. બાળકો અહીં ભયમાં હતા. હવે આ બાળકો એક નવા ડરનો સામનો કરી રહ્યા છે. આ અઠવાડિયે તુર્કી દળો શિબિર તરફ આગળ વધ્યા ત્યારે સુરક્ષાનો ભંગ કરાયો હતો. તે વખતે સેંકડો નાસી છૂટ્યા હતા, પણ આ અનાથ બાળકોનું કોઈ ઠેકાણું નથી. અટકાયતીઓને રાખવા માટે સીરિયા ક્યારેય સલામત સ્થળ નહોતું. તેવામાં હવે આ બાળકો કાયમ માટે ખોવાઈ જાય તેવો ભય છે.
ઉત્તર સિરિયામાં તુર્કીના હુમલાનો સામનો કરી રહેલા કુર્દ લડાકુઓએ કહ્યું છે કે તેમની મદદ કરવી એ અમેરિકાની નૈતિક જવાબદારી છે. સુરક્ષા પૂરી પાડવાનું વચન આપ્યા પછી અમેરિકાએ એકલા છોડી દેવાનો કુર્દોએ આરોપ લગાવ્યો છે. અને હવે જોઈએ બીબીસી રાઉન્ડ અપ, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. ઇક્વાડોરની સરકારે ભારે આંતરિક વિરોધ પછી ફરી ઇંધણ પર સબસિડી લાગુ કરી છે, જેનાથી દેશમાં સ્થિરતા આવી છે. આ પહેલા સંયુક્ત રાષ્ટ્રો અને કેથોલિક ચર્ચ વચ્ચે થયેલી ડીલ તૂટી ગઈ હતી. સ્થાનિક નેતાઓ આ વિરોધ પ્રદર્શનો પરત લેવા માટે તૈયાર છે. સ્પેનની સુપ્રીમ કોર્ટે કેટલોનિયાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સહિત 9 જેટલા કેટલોનિયન નેતાઓને ગંભીર આરોપમાંથી મુક્ત કરી દીધા છે. આ તમામ નેતાઓ 2017માં સ્વતંત્રતાની જાહેરાતનો પ્રયાસ કરવાની નિષ્ફળતાના ગુનામાં જેલમાં સજા કાપી રહ્યા હતા. અહીં 9-13 વર્ષની સજાની જોગવાઈ છે. જોકે કેટલોનિયામાં સ્વતંત્રતા તરફી જૂથો આ અંગે લાંબા સમયથી અભિયાન ચલાવી રહ્યા છે. કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં આજથી ફોન સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે. કાશ્મીરનો વિશેષાધિકાર ખતમ કર્યાના સરકારના નિર્ણય પછીથી ઘાટીના મોટાભાગના વિસ્તારોમાં ફોન અને ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી. આજ જબ પોસ્ટપેડ મોબાઈલ સર્વિસિસ ફિર સે રિસ્ટોર કિયા ગયા, કુછ કશ્મીરીઓ કા યે કહેના હૈ કે ઇસસે રાહત મિલેગી, લેકિન વહીં પે બહોત સારે કશ્મીરીઓ કા યે ભી કન્સર્ન હૈ કે ઇસસે કોઈ મદદ નહીં મિલ પાયેગી, ક્યોંકિ 50% સે જ્યાદા કશ્મીરીઓ કે પાસ પ્રીપેડ કનેક્શન્સ હૈ. જહાં તક હમ કશ્મીર કી બાત કરે, યહાં કે હાલાત અભી ભી વૈસે હી હૈ. કમર્શિયલ હબ્સ, દુકાને સારી બંધ પડી હુઈ હૈ. પબ્લિક ટ્રાન્સપોર્ટ સડકો સે અભી ભી ગાયબ હૈ. અબ સવાલ યહી હૈ, ક્યા ઇસ ગવર્નમેન્ટ કે ઇસ ઇનિશિએટિવ સે જો મોબાઈલ સર્વિસિસ રિસ્ટોર કિયે ગયે, ક્યા ઇસ ઇનિશિએટિવ સે કશ્મીર મેં નોર્મલસી ફિર સે આયેગી ઓર કિતને દેર બાદ આયેગી? મેં આમિર પીરઝાદા, બીબીસી શ્રીનગર. ફિલિપિન્સમાં 19 વર્ષ બાદ ફરી પોલિયોએ દેખા દેતા અહીં મોટા પાયે રસીકરણ અભિયાન શરૂ કરાયું. આ પહેલા સપ્ટેમ્બરમાં 2 કેસ સામે આવ્યા હતા, જ્યારે વધુ 2ની તપાસ ચાલી રહી છે. જાપાનમાં ભારે વાવાઝોડાના કારણે તબાહીની સ્થિતિ છે. આ વાવાઝોડામાં અંદાજે 37 લોકોના મોત થયા, 20થી વધુ લોકો હજુ પણ લાપતા છે. મોટાપાયે લોકો બચાવ અભિયાનમાં જોડાયેલા છે. છેલ્લા 1 દાયકામાં આવેલું આ સૌથી ભયાનક વાવાઝોડું છે. બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ઐતિહાસિક સ્મારકોના નામે નેતાઓનો મતદારોને રજવવાનો પ્રયાસ. પેરિસમાં મળી રહેલી FATFની બેઠકમાં થશે પાકિસ્તાન સામે કાર્યવાહીનો નિર્ણય. રોકાઈ એક વિરામ માટે, મળીએ થોડી જ વારમાં. વિરામ બાદ બીબીસી સમાચારમાં આપનું સ્વાગત, હું છું આપની સાથે કલ્પના શાહ. હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે. બંને રાજ્યોમાં તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે વાત કરીએ મહારાષ્ટ્રની, તો અહીં 21 ઓક્ટોબરના રોજ મતદાન હાથ ધરાવવાનું છે, જ્યારે 24 ઓક્ટોબરે અહીં મતગણતરી થશે. હવે જો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની વિગતવાર વાત કરીએ, તો અત્યારે નેતાઓ ભૂતકાળના સંવેદનશીલ મુદ્દાઓને વારે વારે યાદ કરીને વોટ માંગવાનો પ્રયત્ન કરતા રહે છે, અને મહારાષ્ટ્ર પણ તેમાંથી બાકાત નથી. મતદાનને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મહારાષ્ટ્રમાં ચૂંટણીલક્ષી જે રાજકારણ છે, 3 સ્મારકોની આસપાસ ફરી રહ્યું છે. હકીકતે આ 3 ઐતિહાસિક હસ્તીઓનું મહારાષ્ટ્રના સામાજિક અને રાજકીય જીવનમાં એટલું પ્રભુત્વ રહ્યું છે કે તેમના સ્મારકો પણ રાજકારણનો ભાગ બની ગયા છે. કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છૂટાતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં અરબી સમુદ્રમાં છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકની આધારશિલા મૂકી હતી. આ દ્રશ્ય જ મહારાષ્ટ્રના રાજકારણમાં સ્મારકનું મહત્વ રજૂ કરે છે. શિવાજી મહારાજ મહારાષ્ટ્ર ઇતિહાસનું સૌથી નોંધપાત્ર વ્યક્તિત્વ રહ્યા છે, અને વર્તમાન રાજકારણ પણ તેમના નામ પર જ પૂરું થાય છે. વર્ષ 1996થી આ શિવાજી સ્મારક ચર્ચામાં છે, જોકે એક પણ સરકાર આજ સુધી તેને પૂરું નથી કરી શકી. 3500 કરોડના ખર્ચે તૈયાર થનારા આ સ્મારકમાં શિવાજીની પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી, એટલે કે ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં પણ ઊંચી હશે. એટલે જે પક્ષ આ સ્મારકને પૂર્ણ કરશે, તે શિવાજી મહારાજ પર પણ રાજકીય હક પ્રાપ્ત કરી લેશે. મહારાષ્ટ્રના રાજકારણમાં સ્મારકોનો મુદ્દો હંમેશા ઉઠતો રહે છે, પછી ભલે તે ઇન્દુ મિલ હોય કે શિવા સ્મારક. મને નથી લાગતું કે આનો ચૂંટણીલક્ષી રાજકારણ પર ખાસ પ્રભાવ હોય, પણ હા,
વોટ શેર વધારવા માટે ભાવનાઓનું રાજકારણ ચોક્કસ ખેલાય છે. બેરીઝ હોણ્યાસાઠી થોડસ સહાયભૂત હોતાતે અસા મને વાટ. જો કે મહારાષ્ટ્રનું રાજકારણ માત્ર આ એક સ્મારક પર નથી રમાઈ રહ્યું. મુંબઈની ઇન્દુ મિલમાં બની રહેલું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્મારક પણ વર્ષોથી રાજનીતિના કેન્દ્રમાં છે. દલિત મતો પર આ સ્મારકનો પ્રભાવ ચોક્કસ જોવા મળશે, એટલે વર્ષોથી ચૂંટણી ઢંઢેરામાં પણ આ સ્મારક સ્થાન પામે છે. કોંગ્રેસની પાછલી સરકારો તેને પૂરું ન કરી શકી, તો 2015માં ભાજપ સરકારે તેનું ભૂમિપૂજન કરી લીધું. લગભગ 700 કરોડના ખર્ચે તૈયાર થનારું આ સ્મારક આજ સુધી પૂરું નથી થયું, પણ ચૂંટણી વાયદો આજે પણ કાયમ છે. અલીગઢ મુખ્યમંત્રીએ ઘોષણા કરી કે હાલમાં જ મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે આ સ્મારક ડિસેમ્બર 2020 સુધીમાં પૂરું થશે, એટલે ત્યાં સુધીમાં વિધાનસભા ચૂંટણી પૂરી થઈ જશે. આ તેમના માટે લાગણીઓનો ખેલ છે. આ સ્મારકો સાથે જોડાયેલી લાગણીઓ તેમના માટે રાજકીય હથિયાર બની ગઈ છે, જેનાથી ખરેખર તેમને આ ચૂંટણીમાં ફાયદો થશે. સ્મારકો કો લેકર ભાવનાઓ કી રાજનીતિ મહારાષ્ટ્ર મેં સિર્ફ છત્રપતિ શિવાજી મહારાજ યા ફિર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે યહાં પે નહીં રુકતી. યે કભી મુંબઈ કા મેયર બંગલો થા, અબ શિવસેના કે સંસ્થાપક બાલા સાહેબ ઠાકરે કા સ્મારક બનને જા રહા હૈ. પિછલે કઈ સાલો સે મુંબઈ મેં યે ભાવના કા મુદ્દા હૈ. મુંબઈ કા ચુનાવ હો યા ફિર રાજ્ય કા ચુનાવ, શિવસેના હમેશા યે મુદ્દા ઉઠાતી આ રહી હૈ ઓર શિવસેના કે કાર્યકર્તા હૈ જો હૈ ઉનકી ભાવનાએ જબ તીવ્ર હોતી હૈ તબ ચુનાવ મેં ઇસકા સિયાસી ફાયદા ભી મિલતા હૈ. ઠાકરેના સ્મારક માટે રાજ્ય સરકારે 100 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. આવા ઐતિહાસિક વ્યક્તિત્વના સ્મારકોને લઈને મહારાષ્ટ્રમાં હંમેશા વિવાદ થતા આવ્યા છે અને ધ્રુવીકરણની રાજનીતિ પણ થતી આવી છે. દાદોજી કોંડદેવ હોય કે રામ ગણેશ ગડકરીનું સ્મારક, મહારાષ્ટ્રના મતદારોએ સ્મારકની રાજનીતિ ખૂબ જોઈ છે અને લાગે છે કે આ ચૂંટણીમાં પણ ફરી એકવાર સ્મારક ભાવનાનો મુદ્દો બનશે. આમ તો આ ત્રણમાંથી એક પણ સ્મારકનું ચણતર પૂરું થવાની નજીક પણ નથી પહોંચ્યું, છતાં પણ તેના નામે વારંવાર રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે. તેમાંથી પહેલું સ્મારક છે છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક, જેને અરબી સમુદ્રમાં સ્થાપિત કરાશે. બીજું સ્મારક છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું, જેને મુંબઈના ઇન્દુ મિલ કમ્પાઉન્ડમાં ઊભું કરવાનો પ્રસ્તાવ છે. જ્યારે કે ત્રીજું સ્મારક છે શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેનું, જેને મુંબઈમાં મેયર બંગલો ખાતે ઊભું કરાશે. ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં આ ત્રણ સ્મારકો હોટ ટોપિક છે. અને હવે સમાચારમાં આગળ વાત કરીશું પાકિસ્તાનની. પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક કાર્યવાહી થવાની જ્યારે સંભાવના છે, દુનિયાભરમાં નાણાકીય અસ્થિરતાઓ, મની લોન્ડરિંગ અને ચરમપંથની નાણાકીય મદદ પર નજર રાખનારી જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે FATF, પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મૂકી શકે છે. જૂન 2018થી પાકિસ્તાન પર સતત નજર રાખવામાં આવી રહી છે. પાકિસ્તાનને ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો હતો કે તે ચરમપંથ માટેનું જે ફંડિંગ છે તે અટકાવવા માટેના અભિયાનમાં સુધારો કરે. જો કે પાકિસ્તાન તેની આ ડેડલાઇન ચૂકી ગયું છે. FATFની જે બેઠક છે 13-18 દરમિયાન મળવા જઈ રહી છે પેરિસમાં. FATF એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેની સ્થાપના કરવામાં આવી હતી G7 દેશની પહેલ પર 1989માં. આ સંસ્થા દુનિયાભરમાં મની લોન્ડરિંગ સામે નીતિઓ ઘડવા માટે પ્રયત્ન કરે છે. કુલ 38 દેશ છે જે આ સંસ્થામાં સભ્ય છે અને તેમાં ભારત પણ સામેલ છે, સાથે જ અમેરિકા, રશિયા અને બ્રિટન અને ચીન સહિતના દેશ પણ સામેલ છે. પાકિસ્તાન પહેલા જ આ સંસ્થા છે તેના ગ્રે લિસ્ટમાં સામેલ છે અને શક્ય છે કે આ બેઠક બાદ તેને બ્લેક લિસ્ટમાં મૂકી દેવામાં આવે. ઇસ્લામાબાદ સ્થિત સંવાદદાતા શુમાઇલા જાફરીએ આ વિશે આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદાકીય નિષ્ણાત અહમેર બિલાલ સુફી સાથે વાતચીત કરી અને અમે તેમને પૂછ્યું કે પાકિસ્તાનની FATFના ગ્રે લિસ્ટમાંથી બ્લેક લિસ્ટમાં જવાની શક્યતાઓ છે તે કેટલી છે. બહુ કોન્ફિડન્સ સે કહા કે ઇસકો દેખ કે લગતા હૈ પાકિસ્તાન બ્લેક લિસ્ટ મેં નહીં જા રહા, આપકો કૈસે લગતા? મેરા કોન્ફિડન્સ તો કાનૂન કી ઝુબાન પર મબની હૈ. જબ ખુદ વો યે કહે રહે હૈ કે આપ લાર્જલી પાર્શલી કમ્પ્લાયન્ટ હૈ ઓર 26 ક્રાઇટેરિયા મેં આપ પાર્શલી કમ્પ્લાયન્ટ હૈ, બાકીઓ મેં ઉન્હોને સ્પેસિફિક રેકમેન્ડેશન્સ દી ઓર પાકિસ્તાન કી જો કોશિશ હૈ ઉનકો સરાહા ભી હૈ. સો જબ યે આપ મટીરિયલ દેખતે હૈ તો ઉસકી બેસિસ પર આપ કહેતે હૈ કે ઇસકી બેસિસ પર આપકો સિયાસી ફૈસલા ભી કરના પડે તો આપ પાકિસ્તાન કો કિસી ભી ફોર દેટ મેટર મુલ્ક કો જિસકી યે રિપોર્ટ આઈ ઉસે બ્લેક મેં લે જાના ઇનતહાઈ તાજ્જુબ તલબ હોગા. મેં નહીં સમજતા કિસ તરહ સે હોગા. ચેલેન્જીસ ક્યા હૈ, મતલબ ઇસ પાર્શલી ઓર લાર્જલી જો કમ્પ્લાયન્ટ સ્ટેટસ કો ફુલી કમ્પ્લાયન્ટ સ્ટેટસ તક લે જાને મેં?
چیلنجز امپلیمنٹیشن کے ہیں، جس طرح میں نے عرض کیا کہ قانون چونکہ بن رہا ہے مختلف ایریاز کا، جوں جوں کرائم سوفسٹیکیٹڈ ہو رہے ہیں، ٹرانس نیشنل کوآپریشن کرمنلز کی بہتر ہو رہی ہے، سائبر بیسڈ ہو رہی ہے، الیکٹرانکلی ہو رہی ہے، ڈیجیٹل ہو رہی ہے، وہ مختلف پلیٹ فارمز یوز کر رہے ہیں، پہلے خطوط لکھتے تھے، پہلے ٹیلی فون پہ باتیں کرتے تھے، اب وہ واٹس ایپ یوز کوئی کر رہا ہے، کوئی سائبر سوفسٹیکیشن آ رہی ہے، اسی لیے فائنینشیل ٹاسک فورس پہ ریکوائر کرتی ہے کہ ممالک بھی سوفسٹیکیشن لائیں۔ اب آپ نے آج قانون بنایا ہے، اب اس کی امپلیمنٹیشن میں کچھ مہینے کچھ سال تو لگیں گے نا۔ ایف اے ٹی ایف کا یہ جو سارا ریویو ہو رہا ہے اور اس ریویو کے فالو اپ میں جو پاکستان میں ڈیولپمنٹس ہو رہی ہیں، ان کو آپ کیسے دیکھتے ہیں؟ میں سمجھتا ہوں کہ پاکستان کے لیے اپرچونیٹی ہے کہ اپنے آپ کو ایک رسپانسبل ریاست کے طور پہ پاکستان پر جو ابلیگیشن ہے اپنے آپ کو سیلف ڈسپلن کرنے کی، وہ کرے، اور وہ کرنی بھی چاہیے۔ તો એફએટીએફના ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા માટે પાકિસ્તાનને કહી શકાય કે કુલ 36માંથી ઓછામાં ઓછા 15 મતોની જરૂર પડે છે, અને આ લિસ્ટમાં હોવાને કારણે પાકિસ્તાનને પહેલેથી જ લગભગ $10 બિલિયનનું નુકસાન થઈ રહ્યું છે, અને આવી સ્થિતિમાં જો તેને બ્લેકલિસ્ટમાં સામેલ કરાયું તો પાકિસ્તાન માટે આ મોટો આર્થિક ઝટકો હોઈ શકે છે। અને હવે બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું। બીબીસીના ખજારામાં આજે વાત કરીશું એ વ્યક્તિની જેમણે બુમરેંગને ઓલિમ્પિકમાં સમાવવાનો કર્યો હતો પ્રયાસ। વિરામ બાદ બીબીસી સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત, હું છું આપની સાથે કલ્પના શાહ। માડાગાસ્કરનો ટાપુ દુનિયામાં વેનિલાના બીન્સના ઉત્પાદન માટેનું સૌથી મોટું કેન્દ્ર છે, અને આ ઉભરતા ઉદ્યોગના કારણે અહીં વેનિલા બીન્સની ચોરીનો પણ ભય એટલો જ વધી રહ્યો છે, જેથી અહીં આ પ્રકારની ચોરીને ગંભીર ગુનો ગણાય છે। પુખ્ત વયના કેદીઓને કોઈ જ પ્રકારની પૂછપરછ વિના 5.5 વર્ષની જેલની સજા કરાય છે, જ્યારે બાળ આરોપીઓને 3 વર્ષની કેદ કરાય છે, અને કોઈ પણ પ્રકારના ટ્રાયલ પહેલા તેમને લાંબો સમય જેલમાં જ ગાળવો પડે છે, જેથી બાળ આરોપીઓ માટે આ પરિસ્થિતિને લઈને ગંભીર ચિંતા છે। અહીં ગંદકી એની ચરમસીમાએ ફેલાયેલી છે અને માસૂમ બાળ પણ આનાથી ત્રસ્ત છે, પરંતુ 180 બાળકોને એવી પરિસ્થિતિમાં પકડીને રાખવામાં આવ્યા છે કે ભીડના કારણે સુવા માટેની પણ કોઈ જગ્યા બચી નથી, તેમના પાસે યોગ્ય ચાદર પણ નથી। જો તમારે ટોયલેટ જવું હોય તો અહીં જ, આજ અમારું ટોયલેટ અને આજ અમારા બાથરૂમ। આ તેમાંનો જ એક છોકરો છે, તેમને જ્યારે 3 વર્ષની સજા થઈ ત્યારે તેઓ માત્ર 13 વર્ષના જ હતા। તેમની ગણના સારા વ્યક્તિમાં થતી, નસીબથી હાર માનનારા તેમનું કહેવું છે કે જેલના લીધે તેમનું જીવન બેહાલ થઈ ગયું। મેં મારા માતા અને પરિવારને ગુમાવ્યા કારણ કે તેઓ દૂર રહેતા હતા। અહીં સૌથી અઘરું શું છે? જે તમારી સંભાળ રાખનાર કોઈ નથી, કોઈ તમને ખોરાક આપતું નથી, મદદ નથી કરતું જ્યારે તમે માંદા છો, તે અઘરું છે। અહીં અન્ય બાળકોની જેમ તેમના પર પણ વેનિલાની ચોરીનો આરોપ છે, પરંતુ તેઓ પોતાની માસૂમિયત જાળવીને બેઠા છે। અંતલાહા જેલ 280 કેદીઓ માટે બનાવવામાં આવી છે, જ્યારે બાળકો અને પુખ્ત વયના આરોપીઓ સાથે અહીં 2000થી પણ વધુને રાખવામાં આવ્યા છે, જે આંતરરાષ્ટ્રીય માપદંડની વિરુદ્ધ છે। ઘણાને તો એ પણ ખ્યાલ નથી કે વકીલ શું કરી શકે, જેથી તેઓ પોતે જ સંઘર્ષ કરે છે। અમે અન્ય એક છોકરાને મળ્યા જે 16 વર્ષના છે, તેમના ઉપર પણ વેનિલાની ચોરીનો આરોપ છે। તેઓ અહીં 9 મહિનાથી કેદ છે, અને તેમણે મને જણાવ્યું કે તેમના ઘણા સાથી પોતે જ પોતાનો કેસ કોર્ટમાં લડે છે। અહીં આવા 100 છોકરાઓ છે જેમણે પોતાના વકીલ જોયા જ નથી, એમનું ટ્રાયલ પણ નથી થયું, જ્યારે અડધાને તો ખ્યાલ નથી કે તેઓ કોર્ટ ક્યારે જશે। તમારામાંથી કોની પાસે વકીલ છે? બસ 5 જ। માડાગાસ્કરમાં ન્યાયિક વ્યવસ્થામાં લાંબા ગાળાની અટકાયતની ભલામણ છે, જેથી બાળકો જેમના ઉપર આરોપ છે તેઓ આવી ખરાબ પરિસ્થિતિમાં આરોપ સાબિત થયા વગર પણ રહેવા માટે મજબૂર છે। અહીંની જસ્ટિસ મિનિસ્ટ્રીના કહેવા પ્રમાણે આનો બીજો કોઈ વિકલ્પ નથી। માડાગાસ્કરમાં વેનિલાને લગતો ગુનો સામાન્ય નથી ગણાતો, કારણ કે અમારે વેનિલા ઉત્પાદક અને ગ્રાહકોનું સંરક્ષણ કરવું જ રહ્યું, અને ખાસ કરીને વેપારનું।
એક માણસ તરીકે તમે જ્યારે આ જેલને જુઓ છો તો શું અનુભવો છો? માણસ તરીકે તો આ રહેવા લાયક નથી. માણસાઈની નજરે હું સમજી શકું છું અને મને આ કેદીઓ જે પરિસ્થિતિમાં રહે છે તેનો અનુભવ છે. તેના લીધે જ હાલની ટીમ અમારી ક્ષમતાને પડકાર આપીને પ્રયાસ કરે છે આ કેદીઓની હાલત સુધારવા માટે. અમારી પાસે જે પણ છે તેનાથી અમે માનવાધિકાર બાબતોના વકીલને આ જેલની દુર્દશા દેખાડી. તેમના મતે વેનિલાને લગતા ગુનાને ગંભીર નહીં પણ ક્રૂર ગણવામાં આવે છે. અમને કહેવામાં આવ્યું છે કે આ ધરતી પર માણસ કરતાં વેનિલાનું મહત્વ વધારે છે. મડાગાસ્કરના બાળકો માટે ન્યાયની વ્યવસ્થા નિષ્ફળ સાબિત થઈ કહેવાય? હા, ખરેખર બહુ દુઃખની વાત છે. મડાગાસ્કર એવો દેશ છે જ્યાં વેનિલાના ઉદ્યોગના સંરક્ષણ માટે કોઈ પણ હદ પાર કરવામાં આવે છે, જેની કિંમત આ બાળકોએ ચૂકવવી પડે છે. બીબીસીના ખજાનામાં આજે આપને બતાવીશું એક એવા વ્યક્તિ સાથેની મુલાકાત જે પોતાના શોખને ખેલમાં બદલવા માંગતા હતા. 1977માં બીબીસીએ હ્યુગો સાથે વાતચીત કરી હતી, જેઓ માનતા હતા કે બુમરેંગ ફેંકવામાં ઘણી કળા રહેલી છે અને એટલે જ તેઓ તેને ઓલિમ્પિક રમતમાં સામેલ કરાવવાના મિશનમાં પણ હતા. હ્યુગોએ પોતાના 67મા જન્મદિવસથી બૂમરેંગ ફેંકવાની શરૂઆત કરી હતી અને ત્યારથી તેમને આ રમતનો શોખ લાગ્યો. આની શરૂઆત ત્યારે થઈ જ્યારે તેઓ પોતાના શ્વાન માટે લાકડીઓ ફેંકીને થાકી ગયા, જેને તેમના શ્વાન ક્યારેય પાછા ન લાવતા. આ તેમનો શોખ બની ગયો. તેઓ પોતાના ઘરની નજીક દરરોજ બૂમરેંગ ફેંકવાની પ્રેક્ટિસ કરતા. એક વર્ષ પહેલા એક બૂમરેંગ મારા પગની ઘૂંટી પર વાગ્યું. રક્તવાહિનીમાં ઇજા થતા રહી ગઈ હતી, પણ આનાથી જીવ જઈ શકે. આ બહુ જોખમી છે. તમે કઈ જગ્યાએ છો તે જોવું જરૂરી છે. હવાની દિશા જાણવી જરૂરી છે. હવાને કારણે જ તે ઉડે છે. આની એ જ તો ખાસ વાત છે. શું તમે આને ઓલિમ્પિક રમત તરીકે આગળ વધારવા માટે ગંભીર છો? હા, હું તેને સમર્થન કરીશ. મારો એક મિત્ર મારા કરતાં પણ વધારે સારી રીતે ફેંકે છે. હું હજી નવો છું, પણ હું ફેંકી શકું છું. હું આ દેશના ઘણા થ્રોઅર્સ વિશે જાણું છું. તેઓ માત્ર આ રમત રમવા માટે જ નહીં, પણ તેને ઓલિમ્પિકમાં સામેલ કરાવવા માટે આતુર છે. હું એક એથ્લેટ રહી ચૂક્યો છું. આનાથી સંતોષ મળે છે. બૂમરેંગને દૂર સુધી ફેંકવાનો નહીં, પણ તેને આંચકા સાથે ફેંકી અને 2-3 ફીટના વ્યાપમાં ફરીથી પાછું મેળવવાનો સંતોષ. રવિશંકર પ્રસાદે મંદીને ફિલ્મો સાથે જોડતું તેમનું નિવેદન પરત લીધું, તેના પર જ અમારા કાર્ટુનિસ્ટ કીર્તિશની કલમથી આજનું કાર્ટૂન. જતા જતા વાત આવતીકાલની. બીબીસી ગુજરાતી મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી પર સતત નજર રાખી રહ્યું છે, ત્યારે વાત કરીશું આજે મહારાષ્ટ્રના સ્મારકોનું રાજનીતિમાં મહત્વ. આપને જણાવ્યું તેવી રીતે આવતીકાલે આપને બતાવીશું બીબીસી સંવાદદાતા સલમાન રાવીનો મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારનો એ અહેવાલ જ્યાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનતી જાય છે અને તેના પર કાબૂ મેળવવો ખૂબ જ જરૂરી બની ગયો છે રાજ્ય સરકાર માટે. શું છે આદિવાસી પ્રજામાં ગુસ્સાનું કારણ તે જાણીશું આવતીકાલે બીબીસી સમાચારમાં રાત્રે 8 કલાકે. બીબીસી સમાચારનું આ બુલેટિન આપ બીબીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો. આપ આપના પ્રતિભાવ પણ જણાવી શકો છો. નમસ્કાર.